ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં જ હશો બરાબર ને? હા, તો બાળકો, આપણે ઇંગ્લિશમાં વી અવર વિશે શીખ્યા, સાથે સાથે ધે અને ધેર વિશે પણ શીખ્યા ને બાળકો? હા, તો આજે આપણે ટોપિક છે ધે ધેર, એની અંદર આપણે થોડા વધુ એક્ઝામ્પલ્સ સાથે ધે અને ધેરની સમજ મેળવીશું. તો તમે બધા રેડી છો ને? આપણે નવા એક્ઝામ્પલ સાથે સમજીએ. તો બાળકો, આપણું આ ફર્સ્ટ પિક્ચર છે. ધ્યાનથી જુઓ તો આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, બધા બાળકો છે અને તેઓ બધા કેવા છે? સૂતેલા દેખાય છે. દેખાય છે ને? આ એક હોસ્ટેલનું ચિત્ર છે. શું છે? હોસ્ટેલનો રૂમ છે જેમાં બધા બાળકો એકસાથે સૂવે છે એક રૂમમાં, બરાબર. અને એક સાથે બધા જમે છે અને પોતપોતાનું કામ જાતે કરે છે. તો બાળકો, તમારે પણ જે નાનું અમસ્તું કામ હોય ને એ કામ જાતે કરવાનું અને દરેક વસ્તુ એકબીજા સાથે શેર કરવાની, બરાબર. તો આ ચિત્ર પરથી આપણે જોઈશું હવે આપણે શાનો ઉપયોગ કરવાનો છે. ધે અને ધેરનો આપણે ખબર છે કે ધે એટલે ટેવો અને ધેર એટલે તેઓની પાસે જે વસ્તુ છે તે બતાવવા માટે ધે સાથે ધેરનો ઉપયોગ થાય છે. તો એક કરતા વધારે વ્યક્તિઓ હોય અને તેમના વિશે આપણે કંઈક કહેવું હોય તો ધેનો ઉપયોગ કરવાનો, અને તેઓની પાસે જે વસ્તુ છે તે બતાવવી હોય તો ધે સાથે આપણે શાનો ઉપયોગ કરીશું બાળકો? ધેરનો ઉપયોગ કરીશું, બરાબર. તો જુઓ, હવે આ ચિત્ર છે, બરાબર છે. તેમના વિશે મારે કંઈક કહેવું છે. આપણે વી અવરમાં શું શીખ્યા? કે જે છે તેઓ જાતે બોલતા હતા, બરાબર ને? હવે શું છે? જે વ્યક્તિઓ છે તેના વિશે હું વાત કરીશ, બરાબર. અહીં આપણે જેટલા પણ પિક્ચર્સ ને સેન્ટેન્સ સાથે જોઈશું એ બધા ચિત્રમાં હું તેમના વિશે વાત કરીશ, એટલે કે જે છે તેમના વિશે હું કોઈકને કહી રહી છું, બરાબર. તો જ આપણે સાથે ધે અને ધેરનો ઉપયોગ કરી શકીએ. સમજાય છે બાળકો? હા, તો ચલો, આ પહેલું પિક્ચર છે. શું છે? બાળકો સૂઈ રહ્યા છે, બરાબર ને? તો મારે તેમના વિશે કંઈક કહેવું છે, તો શું કહીશ? હું ધેનો ઉપયોગ કરીશ કે તેઓ સૂઈ રહ્યા છે. ધે આર સ્લીપિંગ, ધે આર સ્લીપિંગ એન્ડ ધીઝ આર ધેર બ્લેન્કેટ્સ એન્ડ ધીઝ આર ધેર બ્લેન્કેટ્સ. એટલે કે બાળકો, તેઓ ધે આર સ્લીપિંગ, તેઓ બધા સૂઈ રહ્યા છે એન્ડ ધીઝ આર ધેર બ્લેન્કેટ્સ, એટલે કે આ તેઓના બ્લેન્કેટ્સ છે, બરાબર બાળકો. તો તમને થોડી થોડી સમજ પડે છે ને? આના વિશે આપણે આગળ તો થોડું શીખ્યા જ છે. તો આ પિક્ચરને આધારેનું સેન્ટેન્સ હું અહીં લખું છું, તમે બધા ધ્યાનથી જોજો. બરાબર બાળકો? તો જુઓ, ધે આર સ્લીપિંગ, ધે આર સ્લીપિંગ, તેઓ સૂઈ રહ્યા છે એન્ડ ધીઝ આર ધેર બ્લેન્કેટ્સ, આ તેઓના બ્લેન્કેટ્સ છે, બરાબર બાળકો. સ્ટુડન્ટ્સ, હવે આ ચિત્રના આધારે મેં તમને આ એક સેન્ટેન્સ કહ્યું, બરાબર. હવે આ જ પિક્ચરને આધારે હું તમને બીજી રીતે સેન્ટેન્સ શીખું છું કે બીજી રીતે પણ આપણે તેમને કંઈક કહી શકીએ. તો સાંભળો, ધે આર ફ્રેન્ડ્સ, ધે આર ફ્રેન્ડ્સ એન્ડ ધીસ ઇઝ ધેર રૂમ એન્ડ ધીસ ઇઝ ધેર રૂમ, બરાબર છે. એટલે કે તેઓ બધા ફ્રેન્ડ્સ છે, એટલે કે તેઓ મિત્રો છે એન્ડ ધીસ ઇઝ ધેર રૂમ, આ તેઓનો રૂમ છે, બરાબર છે. જે રૂમમાં એ લોકો રહે છે, ખાય છે, નાહી ધોય છે બધા, તો એ રૂમ આપણે એમ તેઓનો કહી શકીએ ને? હા, આપણે સેકન્ડ સેન્ટેન્સ જોયું, ધે આર ફ્રેન્ડ્સ એન્ડ ધીસ ઇઝ ધેર
રૂમ તો એ સેન્ટેન્સ હું અહીં લખું છું, તમે બધા ધ્યાનથી જોજો. આધારે આપણે ટુ સેન્ટેન્સીસ બનાવ્યા, બરાબર. તો આજ રીતે ઘણા બધા પિક્ચર હોય અથવા તો ઘણી બધી જગ્યાએ આપણી સામે બધા હોય તો એ જ વ્યક્તિઓ વિશે આપણે એક કરતા વધારે વધારે જુદી રીતે બધી વાતો આપણે કરી શકીએ છીએ, બરાબર. તો બાળકો હજી આપણે થોડા નવા એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે કહો મને? હા, એક ક્લાસરૂમ હોય એવું તમને દેખાય છે અને ટીચર સ્ટુડન્ટ્સ આ બધા સાથે મળીને શું કરે છે? ડ્રોઈંગ કરે છે, પેઇન્ટિંગ કરે છે, કરે છે ને? હા, તો હવે મારે તેમના વિશે વાત કરવી હોય અથવા તો મારે તેમના વિશે કંઈક કહેવું છે કોઈ ત્રીજા વ્યક્તિને, બરાબર ને, તો એ તેઓ ક્લાસરૂમમાં છે અને હું ક્લાસરૂમની બહાર છું. તમને સમજ પડે છે ને? આપણે શીખ્યા છે નજીકમાં તે એક કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ અને એક કરતા વધારે વ્યક્તિ હોય અને આપણાથી દૂર હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીએ છીએ ને બાળકો? હા, તો એ જ રીતે તેઓ ક્લાસરૂમમાં છે અને હું ક્લાસરૂમની બહાર છું, તો તેઓ મારાથી કેવા થયા? દૂર થયા ને? તો દૂર માટે હવે હું સેન્ટેન્સીસમાં કઈ રીતે ધીઝ અને ધોઝનો ઉપયોગ કરું છું તે તમે ધ્યાનથી જોજો, બરાબર છે, જેથી તમને વધુ સમજ પડશે. તો ચલો, આ પિક્ચરની અંદર બધા બાળકો પેઇન્ટિંગ કરી રહ્યા છે, બરાબર ને, તેના ટીચર સાથે કરે છે ને. તો હું ક્લાસરૂમની બહાર છું અને વાત કરું છું, તો હું એમ કહું છું કે ધે આર પેઇન્ટિંગ, ધે આર પેઇન્ટિંગ, તેઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે, બરાબર, એટલે કે તેઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે. એન્ડ ધોઝ આર ધેર કલર્સ, બરાબર, એન્ડ ધોઝ આર ધેર કલર્સ. ઓકે, તો કે ધે આર પેઇન્ટિંગ એન્ડ ધોઝ આર ધેર કલર્સ, તેઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે, પેલા કલર તેઓના છે, બરાબર. તો થયું ને ધે સાથે ધેરનો ઉપયોગ, તેઓ છે, તેઓની વસ્તુ છે, બરાબર બાળકો. તો હું સેન્ટેન્સ લખું છું, તમે ધ્યાનથી જુઓ. બરાબર છે બાળકો? ધે આર પેઇન્ટિંગ, તેઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે. એન્ડ ધોઝ આર ધેર કલર્સ, પેલા તેઓના કલર છે, બરાબર. તો આ થયું આપણું ફર્સ્ટ સેન્ટેન્સ. હવે સેકન્ડ સેન્ટેન્સ આપણે કઈ રીતે બનાવી શકીએ કહો મને? હા, તો જો પહેલા તો હું એવું જ કહી શકું કે ધે આર પેઇન્ટિંગ, ધે આર પેઇન્ટિંગ, તેઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે. અને બીજું તમને કઈક વસ્તુ દેખાય છે કહો તો મને, શું દેખાય છે? આપણે કલર્સ લઈ લીધા, બરાબર છે, તો તેઓ ચેર પર બેઠા છે, દેખાય છે ને? તો બીજું સેન્ટેન્સ આપણે એવી રીતે બનાવી શકીએ કે ધે આર પેઇન્ટિંગ એન્ડ ધોઝ આર ધેર ચેર્સ, પેલી ખુશીઓ તેઓની છે, બરાબર બાળકો. તો એ સેન્ટેન્સ હું અહીં લખું છું.
They are painting. તેઓ painting કરી રહ્યા છે. And those are their chairs. પેલી તેઓની ખુરશીઓ છે. હવે બાળકો આપણે આ પિક્ચર પરથી થર્ડ સેન્ટેન્સ જોઈએ. તો થર્ડ સેન્ટેન્સ શું બનશે? તમે કોઈક વિચારો તો. ચલો હું જ તમને કહી દઉં કે they are drawing a picture. એટલે કે તેઓ પિક્ચર દોરી રહ્યા છે અથવા તો તેઓ ચિત્ર ડ્રો કરી રહ્યા છે, ચિત્ર દોરી રહ્યા છે. અને બીજું શું કહું? તેમના ટીચર વિશે મારે કંઈક કહેવું છે તો હું કહીશ ધેટ ઇઝ ધેર ટીચર. બરાબર છે? They are drawing a picture and that is their teacher. બરાબર? તેઓ પિક્ચર દોરી રહ્યા છે and that is their teacher. પેલા તેઓના ટીચર અથવા છો શિક્ષક છે. બરાબર બાળકો? તો એના પરથી જ હું થર્ડ સેન્ટેન્સ અહીં લખું છું. જુઓ, બરાબર છે? they are drawing a picture. તેઓ પિક્ચર દોરી રહ્યા છે and that is their teacher. પેલા તેઓના શિક્ષક છે. તેટલે ધે સાથે આપણે ધે નો ઉપયોગ કરી. તેઓ પિક્ચર દોરી રહ્યા છે and that is their teacher. પેલા તેઓના ટીચર છે એટલે ધે સાથે આપણે અહીં ધેર નો ઉપયોગ કર્યો. તો બાળકો, તમારે બધાએ યાદ રાખવાનું છે કે તે સાથે ધેરનો ઉપયોગ તેઓની વસ્તુ બતાવવા માટે થાય છે. તો બાળકો, આવા જ બીજા એક્ઝામ્પલ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આવજો.